सरकारी भर्ती होने मित्रों आज नहीं भर्ती अंतर्गत बात करवी छे। चलो फटाफट मेळवी लईए माहिती શું છે લાયકાત અને ક્યાં સુધી આ અરજી માટે એપ્લાય કરી શકો છો। મિત્રો તો આ છે કાયમી ભરતી ગવર્મેન્ટ રજિસ્ટર યુએસએ એપીઆઈ શાખાના ઓફિસ માટે વડોદરા ભરૂચ પંચમહાલ છોટાઉદેપુર દાહોદ નર્મદા જેતપુર પાવી સંખેડા ડભોઈ નસવાડી અને બોડેલી આટલા મિત્રો માટે ભરતી છે આવી ગઈ છે। આ જિલ્લાઓની અંદર ઓફિસ વ્યવસ્થાપક અને શાખા પ્રબંધકની પોસ્ટ માટે ભાઈઓ તથા બહેનોની કાયમી જગ્યા છે ભરવાની છે। ખાસ યાદ રાખજો જેમાં જ્ઞાતિના ઉમેદવારોએ રૂબરૂ જવાનું રહેશે। 18 થી 40 વર્ષનો પગાર ધોરણ 12,000 થી 16,500 રહેશે। ઓફિસ વર્ક અને ફિલ્ડ વર્કને લગતા કામ છે આમાં કરવાના હોય છે। તમામ તાલુકામાંથી અરજી છે એ લેવાની છે। તો સમય 10:30 થી 3:30 સુધીની અંદર તમારે અરજી છે કરવાની છે। હવે કઈ કઈ લાયકાતો જોશે, ધોરણ 10 અને 12 પાસથી ચાલુ, પુરાવા 7 LC માર્કશીટ, આધાર કાર્ડની ઝેરોક્સ, 2 ફોટા, અરજી ફી 196 રૂપિયા આપવાની છે। અરજી કરવાની તારીખ 2/10/2020 છેલ્લી છે અને 26મીએથી શરૂ કરેલી છે। તો મિત્રો આજથી જ શરૂ થતી એવી આ ભરતીની અંદર જો આપ ઉપરોક્ત જિલ્લાઓ છે એના સંદર્ભમાં આપ ઉમેદવાર છો તો ચોક્કસથી એપ્લાય છે કરી લેજો। સ્થળ છે બોડેલી અલીપુરા 4 રસ્તા જેતપુર રોડ નાવેશ્વર એગ્રીકલ્ચર સામે એકતા કોર્પોરેશન ઉપર 2 માળ બોડેલી। ખાસ મિત્રો આપને એમ પણ જણાવી દઉં કે અહીંયા વાઘોડિયા અને બોડેલીના 2 નંબરો પણ આપેલા છે, તો એ નંબરોમાં આપણે ચોક્કસ સંપર્ક કરી લેવો અને બધી ન્યૂઝ બેન્ડ ભરતીઓ જે આવે છે એની અંદર જો તમને ક્યાંક કચાશ લાગતી હોય તો તમારી તપાસ છે જરૂરી છે। અને કમેન્ટ બોક્સની અંદર કોઈએ પણ પોતાના ફોન નંબર છે ન ડિક્લેર કરવા એ પણ અમને ખાસ જણાવી દઈએ। બીજી ભરતી વિશે કહું તો આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકાની ભરતી છે મિત્રો, અને ખાસ કરીને યાદ રાખજો 5/10/2020 સુધીમાં ઓનલાઈન અરજીઓ છે કરવાની છે। 11 માસ કરાર આધારિત ભરતી છે। પીએચસી ખાતે અપગ્રેડ થનાર 24/7 અર્બન પીએચસી ખાતે 11 માસની આ આઉટસોર્સિંગની ભરતી છે। આયુષ મેડિકલ ઓફિસર 16, મિડવાઇફરી એનપીએમ 16 જગ્યા, જુનિયર ક્લાર્ક 1, કેસ રાઇટર 34, પટ્ટાવાળા 7, આયાબેન 53, સિક્યોરિટી ગાર્ડ 17। કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં નહીં આવે, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની છે। આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી માટે વડોદરા મહાનગરપાલિકા વેબસાઇટ vmc.government.in પરથી જ આ માહિતી મેળવી લેવાની છે। ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર નવી મંજૂર જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ 2 વર્ષ સુધીની પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની છે। તો ચોક્કસથી આપ જો આમાંથી કોઈ પણ ભરતીની અંદર યોગ્ય લાયકાત ધરાવો છો તો એપ્લાય કરજો અને નીચે એક કમેન્ટ કરજો જેથી વીએમસીનો એક અલગથી વિડીયો છે તમને મળી જાય। તો મિત્રો આથી આજની 2 મહત્વની ભરતી જાહેરાતો, ચોક્કસથી આપ અનુકૂળ લાયકાતવાળા હોય તો એપ્લાય કરી દેજો અને લાઇકને શેર કરવાનું ચોક્કસ ન ભૂલતા, એટલે કોઈને કોઈને જોબ મળી જાય। થેન્ક યુ।